હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને જીરુંની બજાર વિશે આ વિડીયોમાં આપણે વાતચીત કરવાના છીએ. સર્વપ્રથમ આવકથી શરૂઆત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર જીરુંની આવકનો અંદાજ વેપારીઓના અંદાજ પ્રમાણે 25,000 થી 26,000 ગુણીનો બેસે છે. એમાં ઊંઝાની આવક આશરે 12 થી 13 હજાર ગુણીનું અનુમાન મૂકવામાં આવ્યું છે. વાત કરીએ સર્વપ્રથમ ઊંઝા બજારની, કારણ કે આજે વાયદા બજાર બંધ હોય. વાયદા બજારનો ગઈકાલનો બંધ જે હતો એ તમને આપી દઉં, પછી ઊંઝાની વાત કરીએ. તો જૂન મહિનામાં ગઈકાલે 255 રૂપિયા ઘટી અને 29,355 નો ભાવ બંધ હતો. જુલાઈની અંદર 340 રૂપિયા ઘટી 28,140 રૂપિયાનો ભાવ હતો. મિત્રો, જૂન અને જુલાઈ મહિનાના વાયદા વચ્ચે ઊંધા બદલા ચાલે છે. ઊંધા બદલા એટલે જૂન કરતા જુલાઈ મહિનાનો વાયદો નીચો મળે છે, એટલે આવનારા દિવસોમાં ભાવમાં બહુ કસ નહીં રહે એવું ચોખ્ખું વાયદા ઉપરથી દેખાઈ રહ્યું છે. બજાર ટૂંકી વધઘટ અથડાશે એવું વાયદો કહી રહ્યો છે. બજારની રૂખ શું હશે એની વાત વિડીયોમાં કરીશ આગળ જતા, પણ સર્વપ્રથમ ઊંઝાની વાત કરવું. ઊંઝાની હાજર બજારમાં 40 થી 50 રૂપિયાની નરમાઈ આજે વાયદાની અસરથી જોવા મળી છે. ગઈકાલે પણ વાયદાની અંદર ઘટાડો હતો, 40-50 ઘટ્યા હતા. બે દિવસમાં 100 રૂપિયા ઘટી ગયા છે. સુપર ક્વોલિટીના જીરા ઊંઝાની અંદર 5,500 થી 5,650 માં વેચાયા હતા. બેસ્ટની અંદર 5,350 થી 5,500, મધ્યમની અંદર 5,250 થી 5,350, એવરેજની અંદર 5,150 થી 5,250 અને ચાલુ માલની અંદર 5,050 થી લઈ 5,150 રૂપિયાના ભાવ હતા. વાત કરીએ આપણે સિંગાપોર ક્વોલિટી, જેની ખેડૂતોને સૌથી વધારે ઇંતેજારી હોય છે. અને આમ જોઈએ તો નિકાસ બજાર માટે કે લોકલ બજાર માટે સિંગાપોર ક્વોલિટી એક બેન્ચમાર્ક ભાવ ગણવામાં આવે છે. તો સિંગાપોર ક્વોલિટી ગઈકાલે 1% ફોરેન મેટર કન્ડિશનમાં 5,850 નો પાકો ભાવ બંધ થયો હતો. આજે સવારે 1% ભાવ 5,850 ખુલ્યો છે, પણ એની અંદર 50-75 ની વધઘટ આખા દિવસ દરમિયાન શનિવાર છે એટલે જોવા મળી શકે. 2% નો ભાવ આજે 5,800 રૂપિયા છે અને યુરોપ ક્વોલિટીના જીરાનો ભાવ 6,150 રૂપિયા હતો. વાત કરીએ મિત્રો વાયદાની રેન્જની, તો ચાલુ સપ્તાહ દરમિયાન બજાર ચોક્કસ રેન્જમાં અથડાઈ અને વાયદો પૂરો થયો, અઠવાડિયું પૂરું થયું. આવતા સપ્તાહની વાત કરું તો વાયદો 26,000 થી લઈને 32,000 ની રેન્જમાં કોઈ પણ તરફ ચાલી રહે છે, ચાલી શકશે, કારણ કે વાયદાની અંદર સટોડિયાઓ ખૂબ જ સક્રિય છે. ઘરાકીની વાત કરું તો ઘરાકી લોકલમાં ઠીક ઠાક છે, નિકાસ બજારમાં ઘરાકી કમજોર છે. બાંગ્લાદેશ થોડું થોડું ખરીદે છે, સિવાય ખાસ ઘરાકી આવતી નથી. એ જોતા હાજર બજારની જો રેન્જની વાત કરું તો 5,000 સુપર માલમાં નીચામાં નીચો ભાવ અને 6,200 થી 6,500 ટોપ ભાવ ઘરાકીની વધઘટ અને વાયદાની તેજી મંદીના આધારે થઈ શકે છે. બાબત ખાસ ધ્યાનમાં રાખજો, કોઈ વ્યક્તિ જીરું વેચવા ઈચ્છતી હોય તો હંમેશા યાદ રાખજો કે ઉછાળો આવે બજારમાં, સારો એવો ઉછાળો આવે પછી જ થોડું થોડું કરીને જીરું વેચવાનું રાખજો. એક સાથે જીરું વેચવા નીકળી પડવાનું નથી, કારણ કે જ્યારે જ્યારે પણ ભાવ તૂટશે, 5,000 ની નજીક જશે ત્યારે આવક ઘટશે અને 6,000 ની આજુબાજુ જશે ત્યારે આવકમાં વધારો થશે. આ વર્ષે પાક ઉત્પાદન સારું છે, આખું વર્ષ જીરું મળશે એવી નિકાસકારોને અને લોકલ વેપારીઓને ધરપત છે, એટલે સૌ કોઈ જરૂરિયાત પ્રમાણે જ જીરું ખરીદવાના છે. બાબત ખાસ યાદ રાખજો. આ વિડીયોની અંદર બસ આટલી જ વાત કરીશ. ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.